क्यारिक पत्रकार बनतो तो क्यारिक अधिकारी। फेकू नंबर एक आवी ओळख छे। आ बन्ने शख्सो नंबर एक छे पण कोई काम धंधामां नहीं परंतु फेकू नंबर एक छे। आ बन्ने मित्र साथे मळीने धंधो करता हता ते पण तोड़बाजीनो। रात्रे प्लान करता ज्यारे दिवसे नकली अधिकारी तो क्यारेक नकली पत्रकार बनीने पैसा पड़ावता हता। आ बन्ने मित्र पत्रकारनो प पण जाणता नथी परंतु लोकोने एवुं कहेता हता के अमे पत्रकार छीए तमारी पोल खुल्ली पाड़ी देशुं जो पैसा नहीं आपो तो तमारे जेल जवानी नौबत आवशे आवी धमकी आपता हता। निर्दोष लोको आ लोकोनी वातमां आवी जता अने पैसा आपी देता हता। आ बन्ने शख्सो समय प्रमाणे खेल करी जाणे छे। कई रीते आरोपी झड़पाया। अहमदाबाद महानगरपालिकानुं नाम वटावी रॉफ जमावता बे भेजाबाजने पोलीसे जेल हवाले कर्या छे। घटना अमराईवाड़ी विस्तारनी छे के ज्यां बन्ने शख्स नकली एएमसी अधिकारी बनी फरसाणनी दुकानमां चेकिंग करता हता। जो के ते दरमियान बन्ने भेजाबाज शख्सो असली अधिकारीओनी नजरे चढ़ी गया अने तेमनो भांडो फूटी गयो। अधिकारीओए बन्ने तोड़बाजनी पूछपरछ करता तेमनो पर्दाफाश थयो हतो। તેમજ તોડબાજે વેપારીઓને પોતાની પત્રકાર તરીકેની પણ ઓળખ આપી હોવાનો ખુલાસો થયો હતો। ત્યારે હાલ તો આ બંને ભેજાબાજ આરોપીને પોલીસે જેલ હવાલે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। કોની સાથે ઠગાઈ કરી? બંને યુવકોએ બે દિવસ પહેલા ફરસાણની દુકાનમાં ગુમાસ્તા ધારા સહિતના લાયસન્સ માંગી તેમજ ટેસ્ટ માટે ફરસાણ લઈ ગયા હતા અને દુકાન માલિકને ધમકી આપી હતી કે તમને દંડ કરવામાં આવશે, તમારી દુકાનને સીલ મારી દેવામાં આવશે। ત્યારે ગુરુવારે ફરી આ બંને યુવકો પૈસા પડાવવાની લાલચે દુકાનમાં આવ્યા હતા। તે સમયે જ ત્યાંથી અમદાવાદ પોલીસે તેમજ કોર્પોરેશનની સંયુક્ત જેટ ટીમ પસાર થતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, જેથી દુકાનદાર દ્વારા આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે આ બંને યુવકોની ધરપકડ કરી હતી। બંને યુવકોમાં એક રામોલનો અંસારી મોહમ્મદ યુસુફ અને તેમજ રખિયાલનો રહેવાસી મોહમ્મદ નાઝીર ઝહીર હોવાનું ખુલ્યું હતું। તેમજ આ બંને યુવકો પાસેથી મીડિયાના આઈ કાર્ડ પણ પોલીસે કબજે કર્યા હતા। અમરાઈવાડી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ પૂછપરછ હાથ ધરી હતી। એએમસીના અધિકારીનો કોન્ટેક્ટ કરી અને ત્યાં બોલાયા, અમારી જેટની ટીમ પણ ત્યાં ગઈ અને ત્યાં એમને પૂછેલું કે ખરેખર આ લોકો કોર્પોરેશનના એએમસીના કોઈ કર્મચારી અથવા અધિકારી છે, તો ત્યાં ખબર પડેલી કે આ લોકો કોર્પોરેશનના કોઈ અધિકારી નથી। ત્યારે એને ઊંડી પૂછપરછ કરી ત્યારે જાણવા મળે કે આ લોકો ન્યૂઝના કોઈ સોશિયલ મીડિયામાં પોતાની કોઈ ચેનલ ચલાવે છે અને પત્રકાર છે એ માહિતી સામે આવેલી। એ લોકોએ પછી અહીંયા પોલીસ સ્ટેશન અમારી ટીમ એને અહીંયા લઈને આવેલી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે અને હાલ તપાસ ચાલુ। હાલ તો પોલીસે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે। પોલીસ તપાસમાં એક વિગત સામે આવી છે કે બંને બેકાર છે, કોઈ કામ ધંધો નહોતો, આ માટે ધંધો ચાલુ કર્યો હતો। પૂરી ઘટનામાં ભોગ બનનાર દુકાનદારને સાંભળીએ। નંબર દીધો તે અમકો, उसके बाद में फिर हमने सेठ ने हमको बोला कि मैं नहीं आ सकता हूँ, तो अपने दुकान मालिक है उनसे बात करना, तुम जिगर करना कौन है वो मिलवाना उनसे, तो वो बाद में मैं उनसे बात करूँगा। फिर हमने दुकान मालिक को बुलाया था, फिर दुकान मालिक ने उन्हें उन भाई को यहाँ बुलाया था और पूछा था आप कौन से डिपार्टमेंट में हो, कहाँ से हो, तो फिर बाद में अपना उन्होंने कार्ड बताया था, तो फिर बाद वो जो यहाँ पर लगाते हैं उनके लिए पेन का वो बताया था, बोले हम यहाँ डिपार्टमेंट से, बोले आपका दूसरा काम है, आपको लाइसेंस पूछने का और ये आपका काम नहीं है, ये बात હોઈ હતી। બાદ મે ફિર પોલીસ સ્ટેશન ચલે ગયે થા। પૂરી ઘટનામાં એક વાત નોંધવા જેવી છે, જો તમારી પાસે કોઈ શખ્સ પત્રકાર બનીને આવે અને પૈસાની માંગણી કરે તો તમે સાવધાન રહેજો, કારણ કે અસલી પત્રકાર આવું ક્યારેય ન કરે। પત્રકારનું કામ પ્રજાના પ્રશ્નોની વાચા આપવાનું હોય છે, જે લોકો પૈસાની માંગણી કરે છે તે હંમેશા તોડબાજ જ હોય છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ શાહ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।